ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નચના કે મહત્વના સમાચારો પર તો અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તે હેતુથી મહિલા સ્વરક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તે હેતુ મહિલા સ્વરક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આજના યુગમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરે છે અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટી સંખ્યામાં વ્યવસાય મહિલાઓ કાર્ય કરે છે. સમાજમાં કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓનો એકલતાનો લાભ લઈ હેરાન પરેશાન કરવામાં આવે છે. વુમન એમ્પાવરમેન્ટ આર્થિક સામાજિક એકેડેમિક અને વ્યવસાયની દ્રષ્ટિએ થાય અને તેની સાથે તેઓ સ્વરક્ષણ કરી શકે તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં કાર્ય કરતી નર્સિસ બહેનો અને અન્ય મહિલા કર્મચારીઓના સ્વરક્ષણ માટે ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં 700 મહિલા કર્મચારીઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં નર્સિસ અલગ અલગ શિફ્ટમાં કામ કરતી હોય છે, સાથે જ ઇમરજન્સીમાં ક્યારેક રાત્રે ઘરે જવામાં મોડું થતું હોય છે, તેમજ રાત્રે પણ ઇમરજન્સી ડ્યુટીમાં આવવાનું થતું હોય છે. આવા સમયે તેમની અવર જવર દરમિયાન તેઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે એક્સપર્ટ ટ્રેનર દ્વારા વિવિધ ટેકનિક દ્વારા સ્વરક્ષણ કેવી રીતે કરવું તે શીખવવામાં આવ્યું હતું. આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ છે, જેને આપણે સેલ્ફ પ્રોટેક્શન પણ કહી શકીએ. અમારું નર્સિંગ પ્રોફેશન 95% અરાઉન્ડ ફિમેલ પ્રોફેશન કહેવાય છે, જેમાં ફિમેલ્સને પોતાની સેફટી અને પોતાનું પ્રોટેક્શન કેવી રીતે કરવાનું આ ટ્રેનિંગમાં શીખવવામાં આવે છે. કેમકે આજકાલ જેવી રીતે છેડતીના કિસ્સા વધી ગયા છે, અધર વાયોલન્સ જેવી રીતે કોઈ ચેન ખેંચી જાય, કોઈ પર્સ લૂંટી જાય એવા કિસ્સા બી વધી રહ્યા છે, તો આવી સિચ્યુએશનમાં ફિમેલે પોતાનું પ્રોટેક્શન કેવી રીતે કરવું એ એનું ખાલી રાઇટ નથી પણ એની રિસ્પોન્સિબિલિટી બી છે. તો અમારા ડૉક્ટર પ્રભાકર સરે આ બહુ જ સરસ ઇનિશિયેટિવ લીધું છે. અમારા હોસ્પિટલના મેનેજમેન્ટ અને ગુજરાત નર્સિસ યુનિયન તરફથી પણ ફૂલ સપોર્ટ છે. સો હું એમને એપ્રિશિએટ કરું છું અને થેન્ક યુ કહું છું, કેમકે ઇટ ઇઝ ધ નીડ ઓફ ટુડે. અમારે ત્યાં મહિલા કર્મચારીઓ ઘણા બધા છે અને ખાસ કરીને નર્સિંગની બહેનો લગભગ 1500 જેટલી છે. એ લોકોને જે શિફ્ટ ડ્યુટી હોય એમાં રાતના પણ ડ્યુટી કરવી પડે. આપણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જુદી જુદી જાતના દર્દીઓ આપતા હોય છે. ભૂતકાળમાં પણ ઘણા બધા દર્દીના સગાઓએ પણ અમારા સ્ટાફ ઉપર હુમલો કરેલો છે. એટલે આવી બહેનોને ખાસ કરીને સશક્તિકરણ, એમનું સેલ્ફ ડિફેન્સ કરે, રાતના પણ કોઈ હેરાન ના, અહીંથી નોકરી પરથી ડ્યુટી પરથી જાય કોઈ હેરાન ના કરે, એના માટેની અમે અમારા એક નોન હતા અને બેનને જાણીતા હતા એને બોલાવીને અમારી બહેનોને ખાસ કરીને કરાટેની અમે જે ટ્રેનિંગ અપાવી છે એનો ઉદ્દેશ એમનું પોતાનું સેલ્ફ ડિફેન્સ માટે છે અને એમનું સશક્તિકરણ માટે કરાવેલી. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદોડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે નર્મદા મુખ્ય નહેર ઉપર લોકોએ સાયફન બનાવવાની માંગણી કરી હતી, પરંતુ તંત્રએ પુલ ટાઈપનું સુપર પેસેજ બનાવી નાખ્યું છે. ત્યારે ગયા વર્ષે આવેલા પૂર કાંકરેજ વિસ્તારમાં તારાજી સર્જી હતી અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને અનેક માનવ અને પશુઓના મૃત્યુ થયા હતા. આ થવાનું કારણ એ જ હતું નર્મદા મુખ્ય નહેર. વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના થરાથી 3 કિલોમીટરના અંતરે આવેલું રાણકપુર ગામ, ત્યાં પણ ખારિયા ગામ જેવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાણકપુર ગામના પણ 10-15 ફૂટ જેટલું ગામમાં પાણી હતું. એટલું પાણી ભરાવવાનું મુખ્ય કારણ નર્મદા મુખ્ય કેનલ હતી. આ કેનલના કારણે આગળ પાણી નીકળી શક્યું નહીં અને જોતજોતામાં જ ગામમાં પાણી ફરી વળ્યા હતા અને હજારો પશુ, ધન તેમજ ઘર વખરી તણાઈ ગઈ હતી. અમારા કોકર તાલુકાના થરા નદી થરાથી 3 કિલોમીટર દૂર રાણકપુર ગામ આવેલો છે. અહીંયા મેન કેનાલ નીકળેલી છે. આ કેનાલનું અમારા ગામમાં જ્યાં વખતે વધુ પૂર આવવાથી લગભગ 18-19 ફૂટ પાણી ગામમાં ફરી વર્યું અને 1000થી વધુ પશુઓ મરી ગયા અને 2 માણસ મરી ગયા. બાકી માણસ તો કોઈ જાધનવાળા આવ્યા ને બધા એટલે બચાવી લીધા. એટલે અમે બધાએ ખૂબ ગામે રજૂઆત કરીને નાળું મંજૂર કર્યું ખરું સરકારે, બરાબર. પણ નાળું એવું બધું કે પાણી જવાના બદલે પુલ બનાવી દીધો મોણ હેડવા માટેનું. રાણકપુર ગામમાં પાણી ફરી વળવાથી ગામના સરપંચ અને ગામના લોકોએ સરકારમાં રજૂઆત કરી હતી કે અમારા ગામ પાસે નર્મદા કેનાલ પસાર થાય છે, ત્યાં એક સાયફન બનાવવામાં આવે જેથી વરસાદનું કે ઉપરવાસનું આવતું પાણી બારોબાર સાયફન ઉપરથી જ નીકળી જાય. ગામ લોકોની રજૂઆત સરકારે ધ્યાન ઉપર લીધી અને સર્વે કરીને કરોડોનું સાયફન પાસ કરવામાં આવ્યું અને સત્વરે તેનું ખાનગી
એજન્સીને કામ આપીને ચાલુ કરાયું, પણ હાલની વાત કરવામાં આવે તો ગામને સાયફનની માંગણી કરી હતી, પણ તંત્રએ સાયફનની જગ્યાએ પુલ ટાઈપનું સુપર પેસેજ બનાવી નાખ્યું છે. જ્યારે સરપંચને લાગ્યું કે આ તો સાયફન નહીં પરંતુ પુલ બનાવ્યો છે, ત્યારે તેમણે નર્મદા નહેર વિભાગમાં આ બાબતે અરજી લખી, પણ નર્મદાના અધિકારી દ્વારા આ અરજી સ્વીકારી નહીં અને પરત મોકલવામાં આવી હતી. હવે ગામ લોકોની એક જ માંગ છે કે અમે સાયફનની માંગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવી નાખ્યો છે, ત્યારે આ પુલ જો નીચો રાખવામાં આવ્યો હોત તો પણ તેના ઉપર થઈને પાણી નીકળી જાત, પણ તંત્રએ પુલ ટાઈપ જ સુપર પેસેજ બનાવી નાખ્યો છે. ત્યારે ગામ લોકોની એક જ માંગ છે કે ગામને નુકસાન ન થાય તે માટે સાયફન બનાવવામાં આવે, પણ તંત્રએ પુલ જેવું કરોડો રૂપિયાનો ધુમાડો કરી સુપર પેસેજ બનાવી નાખ્યો છે. હવે રાણકપુરમાં ગયા વર્ષે જેટલું પાણી આવે, જે 2017માં નુકસાન થયું હતું, તે જ પોઝિશન ફરીથી સર્જાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી, ત્યારે સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો આ તંત્રની અનાવડતતા કારણ થયો છે. ત્યારે હાલમાં ગામમાં એક જ માંગ છે કે અમને સાયફન બનાવી આપવામાં આવે. આ ગઈ સાલ અમારે નદીનું પૂર આવવાથી રાણકપુર ગામમાં ભારે તારાજી સર્જાણી હતી. લગભગ 1000 જેવા પશુઓ મરી ગયા હતા અને ગામમાં ભારે તારાજી સર્જાણી હતી. તે આ ગામને ગામ રાણકપુર ગામે માગણી કરેલી હતી કે સાયફોનની, એટલે કે નીચે ગરનાળું મૂકવાની, પણ તેમ છતાં સરકારે સાયફોન ગરનાળું મંજૂર કર્યું પણ મોટું ગરનાળું બનાવી દીધું અને પુલ થઈ ગયો છે. હવે ગામને તો કોઈ આનો લાભ મળે એવું દેખાતું નથી, તો હવે સરકાર કાંઈ બીજો લાભ આપી અને જો કદાચ સાયફોન બનાવે તો આ ગામ તારાજીથી બચી શકે છે એમ છે એમ છે. અને થોડોક વરસાદની પણ ભારે નુકસાન થાય છે વારે મહિને, લગભગ 25 ખેડૂતોને ખેતી થતી નથી, તો હવે આ પ્રત્યે સરકાર થોડુંક સજાગ કરી અને અમારા 25 જેવા રાણકપુરના ખેડૂતો જે છે તેમને બચાવવાની કોશિશ કરીને કાંક પાણીનો નિકાલ કરી આવે એવું અમારા ગામ વતી દરેક ગામની વિનંતી છે. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. પાલનપુર તાલુકાના કારણોદર ગામે બકરાના કાનના ભાગ પર મુસ્લિમ ધર્મનું કુદરતી લખાણ જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યારે પવિત્ર લખાણથી બકરાની કિંમત આસમાને પહોંચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. માનવામાં પણ ન આવે તેવી હકીકત પાલનપુર તાલુકાના કાણોદરમાં જોવા મળી છે. કાણોદરમાં સોનલ પાકની પાછળના ભાગે વિક્રમભાઈ પટણીના ઘરે બકરાના કાનના ભાગ પર મુસ્લિમ ધર્મનું કુદરતી લખાણ જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કાણોદરમાં આ બકરાના કાનના ભાગ પર મુસ્લિમ ધર્મનું પવિત્ર લખાણથી એની કિંમત આસમાને પહોંચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બકરાની કિંમત લાખોમાં પહોંચી ગઈ છે. માલિકના જણાવ્યા અનુસાર આ બકરાને કોઈ 1 લાખમાં ખરીદવાનું જણાવ્યું હતું, પરંતુ માલિક દ્વારા આ બકરાને કુદરતની ભેટ સમજી વેચવાનો ઇનકાર કર્યો હતો. માલિક દ્વારા પાળીને મોટો કરેલો આ બકરો માલિકનું કિસ્મત પણ ચંકાવી શકે છે. આમ જોઈએ તો વિદેશમાં આવા લખાણવાળા બકરાની કિંમત લાખોમાં અંકાય છે અને વિદેશમાં આવા લખાણવાળા પ્રાણીઓ ખરીદવાના લોકો શોખ પણ રાખે છે. હાલમાં જેમ જેમ ઈદ નજીક આવી રહી છે તેમ તેમ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના કણોદરમાં સોનલ પાર્કની પાછળ રહેતા વિક્રમભાઈ પટણીના ઘરે 1.5 વર્ષનો બકરો છે અને આ બકરો નાનો હતો ત્યારથી જ તેમના જોડે છે અને તેઓ તેની દેખરેખ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા કોઈક ભાઈએ તેમને આવીને કહ્યું કે આ બકરો લક્કી છે અને તેના ગળાના ભાગ પર અરબી ભાષામાં અલ્લાહ લખેલું છે, પણ આ વાતનો તેમને વિશ્વાસ ન આવતા તેઓએ મસ્જિદમાંથી મૌલવીને બોલાવી આ બકરાના ગળાના ભાગ પર શું લખ્યું છે તે જોવા માટે કહ્યું. ત્યારે આવેલા મૌલવીએ બકરાના ગળા પર ઉર્દુમાં અલ્લાહ લખેલું તેમ વિક્રમભાઈ પટણીને જણાવ્યું હતું. ત્યારે આ વાતની જાણ સમગ્ર ગામમાં થતા ગામમાંથી પ્રસરી જતા બકરાને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને જેને લઈ ભારે કુતૂહલ સર્જાયું હતું. ત્યારે હાલમાં ઈદ નજીક આવી રહી છે અને બકરા અંગેની જાણ જેને જાણવા મળ્યું હતું તેમણે આ બકરાને 1 લાખમાં માંગ્યો હતો, પરંતુ આ બકરાની માલિકે તેની કિંમતમાં વધારો કરી રૂપિયા 5 લાખની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. મુસ્લિમ બિરાદરોમાં બકરા પર ઉર્દુમાં અલ્લાહ લખેલું છે તેનું ખૂબ જ મહત્વ હોય છે. રાજુસિંહ પુનડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ધાંગધ્રા પંથકના કેટલાક મધ્યમ વર્ગના માલધારી સમાજ દૂધાળ પશુઓને રાખી પોતાનું ગુજરાન ચલાવનારાઓની કટોકટી હવે વધી રહી છે, તેથી ઘાસચારાની વધતી જતી મુશ્કેલીઓના લીધે ઝાલાવાડના અનેક તાલુકાઓમાં માલધારી સમાજ દ્વારા પોતાના દૂધાળા પશુઓ માટે સરકાર આ દુકાળના વર્ષ દરમિયાન રાહત દરે ઘાસચારો પૂરો પાડે તેવી માંગણી ઉઠવા પામી છે.
ધ્રાંગધ્રા પંથકના કેટલાક મધ્યમ વર્ગના માલધારી સમાજ દૂધાળા પશુઓને રાખી પોતાનું ગુજરાન ચલાવનારાઓની કટોકટી હવે વધી છે. તેથી ઘાસચારાની વધતી જતી મુશ્કેલીઓના લીધે ઝાલાવાડના અનેક તાલુકાઓમાં માલધારી સમાજ દ્વારા પોતાના દૂધાળા પશુઓ માટે સરકાર આ દુષ્કાળના વર્ષ દરમિયાન રાહત દરે ઘાસચારો પૂરો પાડે તેવી માંગણી ઉઠી છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકના માલધારી સમાજ દ્વારા પણ પોતાના પશુઓના ઘાસચારા માટેની સમસ્યા ઉદ્ભવ થતા સમગ્ર માલધારી સમાજ દ્વારા એકઠા થઈ બાઇક રેલી સ્વરૂપે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને પ્રજ્ઞાબેન મોણપરાને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં રજૂઆત દરમિયાન માલધારી સમાજ દ્વારા જણાવ્યું હતું કે આ વર્ષ દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થતા હવે પાણી તથા ઘાસચારો પશુઓને પૂરો પાડવો માલધારીઓ માટે ખૂબ જ જટિલ પ્રશ્ન બની ગયો છે, જેથી કેટલાક માલધારીઓના પશુઓ પાણી અને ભૂખના લીધે મૃત્યુ તરફ વળી રહ્યા છે, જેથી સરકાર તથા તંત્ર દ્વારા માલધારીઓના પશુઓને રાહત દરે ઘાસચારો પૂરો પડે તેવી માંગને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપતા સમયે માલધારી સમાજના આગેવાન વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીને અમારી એટલી બધી વિનંતી છે કે અમારે જેમ બને માલધારી સમાજને ગાયોને ઘાસચારો પાણીની વ્યવસ્થા કરી દે ધ્રાંગધ્રાની અંદરથી, ધ્રાંગધ્રાની અંદરથી નહીં ધ્રાંગધ્રા પંથકની અંદરથી પણ આ વસ્તુનો સવાલ છે, તો જેમ બને એમ તેમ સરકાર માન્યથી અમને સહાય મળે માલધારી સમાજને, એવી અમારી માલધારી સમાજની અપીલ છે. અમે માલધારી સમાજ વતીથી હું એક મને નાનો માણસ છું, નાનો ઓળો છું, અને માલધારી સમાજે મને આગળ રાખીને આ બોલવા દીધો એ માલધારી સમાજવાળાનો બધાનો. હું પણ માલધારી છું, કોઈ બીજો નથી, એવું ન મને આ કોઈક બીજાને પકડાઈ દીધું, નહીં હું માલધારી જ છું. અને મને અમને બધાએ સપોર્ટ કર્યો. અમારે માલધારી સમાજ ગાય પશુપાલનને અમારે ઘાસચારાની કોઈ પાણીની અછતના બોલે અમે અહીંયા પણ કલેક્ટર સાહેબને બોલવા આવેલ છીએ, તો અમને ઘાસચારો પૂરું પાડે એવું કંઈક અમારી અપેક્ષા છે, અને અમને રાહત આપો જે અમારી માલધારી સમાજની અપેક્ષા. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ गरगर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338. नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदा ने कन्फ्यूजन पण हशे. नवा नवा स्टेप्स आवी रह्या छे, नवरात्रि मां शू थशे शू नहीं, मने गरबा आवडशे के नहीं, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ,
નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક. બુલેટિનમાં આગળ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જુલાલ દરવાજા, પટિયાર ગલી, પાનકોર નાખા, ભદ્ર વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તેમજ ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો ડિટેન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટે પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ લાલ દરવાજા, ભઢિયાર ગલી, પાનકોર નાકા, ભદ્ર વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તેમજ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ડિમોલિશનમાં 6 DCP, 8 ACP, 20 કરતાં વધુ PI અને 250 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા. સંવેદનશીલ ગણાતા એવા ભઢિયાર ગલી અને લાલ દરવાજામાં વહેલી સવારથી જ શરૂ થયેલા ડિમોલિશન અને વાહન ડિટેનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેના કારણે હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉઘડો લીધો હતો. હાઈકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાનો અને ગેરકાયદે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. પોલીસ અને કોર્પોરેશનની ટીમે લાલ દરવાજા, ભઢિયાર ગલી, પાનકોર નાકા અને ભદ્રક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. કેમેરામેન પુરુષોત્તમ સાથે રેખા ભદુરિયા, NS ગુજરાત ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહેલા વરસાદને લઈને રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઇનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં નીચે દબાણ સર્જાતા વરસાદની શક્યતા સામે આવી છે. જ્યારે આગામી 4 દિવસમાં અમદાવાદમાં હળવો વરસાદ પડે તેવું અનુમાન છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદનું અનુમાન છે, જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે.
જો કે અત્યાર સુધીમાં મોસમનો માત્ર 54.65% જ વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે વરસાદે પહેલી જાન્યુઆરીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે, ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં હજુ પણ વરસાદની ઘટ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે શહેરમાં મોટા પાયે ધમાસાણ ચાલી રહી છે, જે અંતર્ગત સિવિલના અસારવા ખાતે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે શહેરમાં મોટા પાયે ધમાસાણ ચાલી રહ્યું છે. પૂર્વમાં આવેલા 5 વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. છેલ્લા ઘણા દિવસ સુધી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે. શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેના કારણે હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉધરો લીધો હતો. હાઈકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાનો અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. આજ રોજ અમે રક્ષા શક્તિ યુનિવર્સ સર્કલથી વિઠ્ઠલનગર સિવિલ રોડ તેમજ અસારવા વિસ્તારમાં પ્રભુનગર સર્કલ, અસારવા સર્કલ તથા ચમનપુરા સંતોષી માતાના મંદિર સુધીનો રોડ ક્લિયર કરેલો છે અને દબાણ 10-15 જે અનલીગલી દબાણ હતા, લારી ગલ્લા એ પણ ભરાવેલા છે દબાણની ગાડીઓ સાથે રાખીને, અને મ્યુનિસિપાલિટીની 2 ગાડી તથા એમની ટીમ પણ સાથે રાખેલી છે. અત્યારે 40 પોલીસ કર્મચારીઓ સાથે રાખી અને કામગીરી ચાલુ કરી છે. 4 ગાડી પોલીસની ગાડી સાથે રાખેલી છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદુરિયા, ને ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના કલાપી નગર વિસ્તારમાં STSC એક્ટને લઈ અપક્ષના નેતા જિગ્નેશ મેવાણીએ સભા સંબોધી હતી અને ત્યારબાદ અસારવાના ધારાસભ્યને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અનુસૂચિત જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજનાને વિધાનસભામાં પસાર કરવા માટે દલિત સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, જેની શરૂઆત તેમણે અસારવાના કલાપીનગર ખાતે જનસભામાં સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. જે રીતે દિવસે દિવસે દલિત સમાજના લોકો પર અત્યાચારો વધી રહ્યા છે, માર મારવાના કિસ્સાઓ સામે આવે છે, તેને લઈને જનસભા સંબોધવામાં આવી હતી. તેમજ આ સભામાં પક્ષના નેતા જિગ્નેશ મેવાણીને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અસારવાના ધારાસભ્યને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને પોતાના ભાઈ બહેનોને સહકાર આપવાની વાત કરી હતી. સાચું કહીએ તો ભાજપના નહીં પણ દલિત સમાજના અમારા જે ભાઈ છે એના ઘરે આવ્યા છીએ. સાથે નૌશાદ સોલંકી જે પાટડી દસાડાની વિધાનસભાની બેઠકના અનામતની સીટ પરથી ચૂંટાયેલા આપણા ધારાસભ્ય સાથી છે, એમણે ગુજરાતની વિધાનસભાની અંદર દલિત અને આદિવાસી સમાજની બજેટના નાણાં માત્ર દલિત અને આદિવાસી સમાજની પાછળ જ ખર્ચાય એવો સ્પેશિયલ કાયદો બનાવે રાજ્યની સરકાર, એવું એક સ્પેશિયલ એમણે બિલ, પ્રાઇવેટ બિલ એમણે ગુજરાતની વિધાનસભામાં મૂક્યું છે. એક જવાબદાર ધારાસભ્ય તરીકે મારી ફરજ બને છે કે બિલને ટેકો આપું. કોંગ્રેસના અને અપક્ષના થઈને લગભગ 80 જેટલા ધારાસભ્યો આ બિલ ઉપર મંજૂરીની મોહર મારવા તૈયાર છે, ત્યારે આજે અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપસિંહ પરમારને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમે પણ જો આ બિલમાં તમારી મંજૂરીની મોહર મારો અને સમર્થન આપો, અને જો આ બિલ પસાર થાય તો ગુજરાતના દલિત અને આદિવાસી સમાજને આવતા 10 વર્ષમાં ઓછામાં ઓછો 4 લાખ કરોડનો ફાયદો થાય, એટલે 2 હાથ જોડીને અમને રિક્વેસ્ટ આપવા માટે આવ્યા છીએ કે તમે જો પક્ષના અને સમાજના પ્રતિનિધિ હો તો તમારે પણ અમારું સમર્થન કરવું જોઈએ. આ કાયદો કોઈ એવો નવો કાયદો નથી. ભારતની અંદર અગાઉ પણ આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાણા, કેરળ આ રાજ્યોની અંદર આ કાયદો બની ચૂક્યો છે. ગુજરાતના જે દર વર્ષે અનુસૂચિત જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજનાની અંદર કરોડો રૂપિયા, 1000 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવતા હતા, એની એક પ્રકારે સરકારી ઉઘાડી લૂંટ ચાલી રહી છે. આ લૂંટને રોકવા માટેનો આ એક કાયદો છે અને આ કાયદો જો પસાર થાય વિધાનસભાની અંદર તો ગુજરાતના 1.5 કરોડ લોકો, આદિવાસી અને દલિત સમાજનું કલ્યાણ થઈ શકે એમ છે. સવાલ એ છે કે હાલ 80 ધારાસભ્યો તૈયાર છે, તો અમારા જે ભાઈઓ છે દલિત સમાજના, આદિવાસી સમાજના, જે ધારાસભાની અંદર બેસે છે, આજે અમે એમને વિનંતી કરવા, પ્રાર્થના કરવા માટે સમગ્ર સમાજ આજે એમના દ્વારે આવેલો,
અમને વિશ્વાસ છે અમારા ભાઈઓ ઉપર કે એ લોકો સમાજ સાથે ગદ્દારી નહીં કરે. પક્ષ કોઈ પણ હોય એમનો, એ પક્ષની સાથે ચાહે ગમે એટલી વફાદારી કરે. પરંતુ આજે અમે એમને વિનંતી કરીએ છીએ કે જ્યારે વિધાનસભાની અંદર તમે અનામતની સીટ ઉપરથી ચૂંટાઈને આવેલા છો ત્યારે તમે સમાજ સાથે મહેરબાની કરીને ગદ્દારી નહીં કરતા અને સમાજ સાથે તમે પડખે ઉભા રહેજો, સમાજનું સમર્થન કરી અને આને વિધેયકને પસાર કરવા માટે, એને કાયદો બનાવવા માટે તમારો એક મત આપશો તો સમગ્ર ગુજરાતનો આદિવાસી અને દાલિત સમાજ તમારો ઋણી રહેશે, એવું આવેદનપત્ર આજે અમે માનીય પ્રદીપભાઈ પરમાર સાહેબને અમે આપ્યું છે. અને અમને વિશ્વાસ છે ગુજરાતની 6.5 કરોડની જનતા ઉપર, અમારા દલિત અને આદિવાસી ભાઈઓ ઉપર, કે ગુજરાતનો એક એક દલિત, એક એક આદિવાસી આજે આ કાયદો બનાવવા માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર છે. કેમેરામેન પરશુતમ ચૌહાણ સાથે રેખા ભદૌરિયા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.